સરદારધામ પબ્લિક ટ્રસ્ટ દ્વારા સરદારધામ અમદાવાદ મિશન 2026 અંતર્ગત સરદારધામ દક્ષિણ ગુજરાત આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2020 પ્રમોશનલ કાર્યક્રમ 6 સુરતમાં રવિવારના રોજ આયોજન કરનાર છે, જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી. સરદારધામ પબ્લિક ટ્રસ્ટ દ્વારા સમસ્ત પાટીદારની સામાજિક, શૈક્ષણિક તેમજ આર્થિક વિકાસની બાબતોને કેન્દ્ર સ્થાને રાખી કામગીરી કરાય છે. પાટીદાર સમાજનો સર્વગ્રાહી વિકાસ થાય તે માટે સમાજના છેવાડાના કુટુંબ એટલે કે જરૂરિયાતમંદ કુટુંબોનો પણ વિકાસ થાય તેને ધ્યાને લઈ સરદારધામના મિશન અને વિઝન અંતર્ગત મુખ્ય 5 લક્ષ્ય બિંદુઓ નક્કી કરાયા છે, જેમાં સમાજનું વૈશ્વિક જોડાણ, પગદંડીથી મહામુકામ તરફ પ્રયાણ, સમાજ સેતુ યોજના, અતિથિ ભવન અને ઉજ્જવળ ભવિષ્ય યોજના. લક્ષ્યબિંદુઓને સિદ્ધ કરવા સરદારધામ દ્વારા ગત જાન્યુઆરી 2018 ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન સરકારના વાયબ્રન્ટ સમિત સમકક્ષ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે કરાયું હતું. જો કોઈ સામાજિક સંસ્થાએ કરેલ દેશનો પ્રથમ દાખલો હતો, ત્યારે આગામી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2020 મહાત્મા મંદિર અને હેલીપેડ પ્રદર્શન ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે 1,00,000 ચોરસ મીટર જગ્યામાં 14 મોટા ડોમ ઋષિ વિષયક હેતુ અનામત રખાયા છે. તેઓ પાસેથી 50% ચાર્જ લેવાશે. અત્યાર સુધી 5 પ્રમોશનલ કાર્યક્રમો થયા છે. સુરત ખાતે હરિકૃષ્ણા કેમ્પસ સરથાણા જકાતનાકા વરાછા રોડ ખાતે રવિવાર 28 એપ્રિલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન કરનાર છે, જે અંગે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી. સુરત રાજ્યનું ફાઇનાન્શિયલ તેમજ ઔદ્યોગિક કેપિટલ ગણાય છે. વિશ્વના ઝડપથી વિકસતા શહેર પૈકીનું સુરત શહેર છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી સ્થળાંતર થઈ રહેલા પાટીદારોએ સખત પરિશ્રમ અને સાહસિકતાના ગુણોથી ડાયમંડ, ટેક્સટાઇલ, રિયલ એસ્ટેટ અને વિવિધ ધંધાઓમાં પ્રગતિ કરી છે. સુરતના વિકાસમાં પણ સમગ્ર પાટીદાર સમાજનો અમૂલ્ય ફાળો રહેલ છે. ખાસ કરીને નમૂનાદાર આરોગ્ય, શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ સ્થાપવામાં પાટીદારો અગ્રેસર છે, ત્યારે સરદારધામની પ્રવૃત્તિ સફળતામાં પણ સૂતનો સિંહ ફાળો હોવાનું જણાવ્યું હતું.